શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં જુદા જુદા ઉત્સવો ઉજવાતા હોય છે અને ભક્તો શ્રાવણ માસમાં ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તરેકડી તાલુકાના વડુ ગામે બહેનોના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રૂપિયાનો હિંડોળો બનાવવામાં આવ્યો હતો, તેમાં હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. તો ગઢી તાલુકાના વડુ ગામે આવેલ બહેનો શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શુક્રવારના દિવસે રૂપિયાના હિંડોળાનો શણગાર કરવામાં આવ્યો હતો. આ હિંડોળાના દિવ્ય દર્શન કરવા માટે હરિભક્તો ઉમટી પડ્યા હતા. આ મંદિરે એક મહિના સુધી હિંડોળાનો અલગ અલગ શણગાર કરવામાં આવે છે. આ ઉપરાંત શ્રાવણ માસના નિમિત્તે આ મંદિરે 11 દિવસ માટે કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેના વક્તા પ્રવીણાબેન પટેલ હરિભક્તોને ભગવાનના ચરિત્રની સુંદર કથાનું રસપાન કરાવે છે. પવિત્ર શ્રાવણ માસમાં અવારનવાર આવી રીતે હિંડોળાનો આજે ગમે તે આયોજન કરીએ છીએ. અત્યારે હાલ જે બહેનોના મંદિરમાં અત્યારે જે કાયમ માટે હિંડોળાનું આયોજન કરેલ છે તેમાં ઘણા મોટી સંખ્યામાં બહેનો આવે છે અને અવારનવાર આ સત્સંગમાં રસ લઈને ઘણું બધું પ્રોગ્રામો કરતા હોય છે અને ભગવાનની કૃપાથી ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઘણી અસીમ કૃપાથી અવારનવાર પ્રોગ્રામો થાય છે અને એમાં ભગવાનના આશીર્વાદથી ઘણું બધું થાય છે. પ્રયોગમાં અવારનવાર જે આવા પ્રસંગો થાય છે તે બદલ ભગવાનને ઘણા રાજી રાખીએ છીએ અને આવા પ્રસંગો થતા રહે અને ભગવાનની અસીમ કૃપા રહે એવી ભગવાનને પ્રાર્થના. અમારા મંદિરમાં આ વખતે અમે નવો હિંડોળો બનાવરાયો. આમ તો દર સાલ હિંડોળા થાય જ છે, પણ આ વખતે મેં નવો હિંડોળો બનાવરાયો છે અને અમે દર અષાઢ મહિનો અડધો અને શ્રાવણ મહિનો અડધો એ રીતે અમે હિંડોળા રોજ બનાવતા છીએ. દરેક અમારા સંપ્રદાયમાં એવું છે જ કે બનાવવાના હોય જ હિંડોળા. જ્યારે મહારાજ પહેલી વાર હિંડોળો બનાવ્યો હતા, સુંદરજી સુધારે 12 વાર હિંડોળો બનાવીને મહારાજને ઝુલાવ્યા હતા વડતાલની ફૂલવાડીમાં, અને એ દિવસથી હિંડોળાનો પર્વ ચાલુ થઈ ગયો. તે આજ દિવસ સુધીના રોજ પણ પર્વ આવ છે ને ત્યાં અમે રોજ હિંડોળા બનાવીએ છીએ. નવા નવા જે અમને કલા આવડે એ દરેક બહેનો બધા બનાવતા જ હોય છે. ભગવાનને રાજી કરવા માટે તેના અમે ઉત્સવ કરતા હોઈએ છીએ. સ્વામિનારાયણ મંદિર ભાઈઓનું પવિત્ર શ્રાવણ માસમાં અમારા અહીંયા સાંખ્યયોગીભાઈ અને સત્સંગી હરિભક્તો એમની ખૂબ સરસ મહેનત અને પવિત્ર શ્રાવણ માસમાં કથાનું આયોજન, સુંદર મજાના હિંડોળા, ધાન્યના પૈસાના અને સૂકા મેવાના અને ફૂલોના એમની ખૂબ સારી મહેનતથી સરસ મજાનું અહીંયા હિંડોળાનું આયોજન થાય. એમાં ગામના તમામ હરિભક્તો કથાનો પણ લાભ લે છે અને ભગવાનના ચરિત્રોનું ખૂબ રસપાન કરાવે છે અને આનંદ બધા એને થાય છે એવી ભગવાનની સ્વામિનારાયણ ભગવાનની પરમ કૃપા અમારા ગામ ઉપર રહી છે અને સંતો મહારાજજીના આશીર્વાદ, પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ સદાય અમારા ગામ ઉપર રહેશે અને રહેવાના છે એવી અમારી બધાની ખૂબ મહેનત છે અને એમના ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. ખોડાભાઈ પટેલ સાથે નરેશ વાઘેલા, લાઈવ 24 ન્યૂઝ, કલોલ.